Namaste, myself Tara Makwana from Saraswati Group of Education. Kem cho vidyarthi mitro? Fine. Okay kids, aaje aave chhe chapter 2, good habits. Good habits etle sari aadato. Jema aaje aave chhe session 2. Okay, session 1 ma apde yes, su joyelu hatu? E apde pehla recap karvanu chhe to tamne loko ne yaad chhe? सेशन 1 માં આપણે યસ સૌપ્રથમ દીદી ન્યુ ચેપ્ટર સ્ટાર્ટ કરે તો એના હાર્ડ વર્ડ્સ કરાવે છે એટલે કે અઘરા શબ્દો કે જે ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ તો એમાં અમુક વર્ડ્સ એવા હોય છે કે જે હાર્ડ હોય છે જે તમને નથી ખબર હોતા એટલે સૌપ્રથમ દીદી ચેપ્ટર સ્ટાર્ટ કરે એ પહેલા હાર્ડ વર્ડ્સ સમજાવે છે એટલે કે અઘરા શબ્દો અને અઘરા શબ્દો એટલે કે હાર્ડ વર્ડ્સ ના સ્પેલિંગ ને કઈ રીતે રીડ કરો એ પણ દીદી તમને સમજાવે છે રાઈટ એટલે કે એ સ્પેલિંગ આપેલો હોય તો એના લેટર્સ ને પાર્ટ પાડી અને કઈ રીતે યાદ રાખવા એ પણ દીદીએ તમને સમજાવી દીધું છે ઓકે એટલે કે સેશન 1 માં આપણે હાર્ડ વર્ડ્સ અને બીજું યસ કે ગુડ હેબિટ્સ એટલે કે सारी आदतों ना आपणे कई कई जगह उपयोग करी शकीए छीए ओके तो હવે આપણે એને એકવાર રીકેપ કરી લઈએ કે સારી આદતોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે રાઈટ એટલે કે સારી આદતો છે એ ખૂબ જ મહત્વની છે એટલે આપણે ગુડ ચિલ્ડ્રન કહેવાય જ્યારે ભી આપણે ગુડ હેબિટ્સ કરીએ એટલે કે સારી આદતો આપણામાં હોય તો આપણે ગુડ ચિલ્ડ્રન કહેવાય છીએ રાઈટ તો હવે સારી આદતો છે એ કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે તો તમને ખ્યાલ છે કે સારી આદતો છે એટલે કે ગુડ હેબિટ્સ આપણે સ્કૂલમાં પણ કરી શકીએ ઘરમાં પણ કરી શકીએ પછી જાહેર જગ્યા એટલે કે જ્યાં બધા લોકો છે એ આવતા જતા હોય રાઈટ એક્ઝામ્પલ તરીકે બગીચો છે થિયેટર છે કે જ્યાં તમે લોકો મૂવી જોવા જાઓ છો એવી જાહેર જગ્યાઓ છે કે જ્યાં બધા લોકો આવતા હોય ત્યાં પણ સારી આદતો જ હોવી જોઈએ એટલે કે સારી આદતોનો આ બધી જ જગ્યાએ ખૂબ જ મહત્વ રહેલું છે ઓકે તો આપણે ઓલવેઝ ગુડ હેબિટ્સ જ કરવાની છે ઓકે કેમ કે તમે બધા ગુડ ચિલ્ડ્રન છો ઓકે તો હવે આપણે આપણી બુકલેટમાં હાર્ડ વર્ડ્સ અને પછી એના પછી ટોપિક આપેલો છે કે સારી આદતોનું આપણા જીવનમાં મહત્વ છે રાઈટ જે દીદી તમને એક્સપ્લેન કરેલું કે શાળામાં ઘરમાં જાહેર જગ્યાઓ બગીચા મૂવી જોવા જઈએ છે થિયેટર એ બધી જગ્યાએ ઉપયોગી છે ઓકે હવે ગુડ હેબિટ્સ એટલે કે સારી આદતોમાં કયા કયા શબ્દોનો સમાવેશ થાય છે એટલે કે કયા કયા વર્ડ્સ એમાં આવે છે ઓકે હવે દીદી એ તમને રિપીટ કરે છે જે આપણે સેશન 1 માં જોયેલું છે ઓકે તો સૌપ્રથમ એમાં આવે છે યસ સેફટી એમાં ટોટલ 4 વર્ડ્સ આવે છે એમાંથી ફર્સ્ટ છે સેફટી સેફટી એટલે સલામતી રાઈટ આપણે આપણી અને આપણા આજુબાજુના લોકો અધરવાઇઝ આપણા ફ્રેન્ડ્સની સેફટી રાખવી જોઈએ ઓકે ક્યારે કે આપણે વોક કરતા હોય તો બાજુમાં જે પર્સન વોક કરે છે એને કાંઈ બી પ્રોબ્લેમ થવી જોઈએ નહીં આ રીતે આપણે આપણી અને આપણા આજુબાજુના લોકોની સેફટી રાખવી જોઈએ સેફટી એટલે યસ સલામતી ઓકે પછી બીજો વર્ડ છે યાદ છે ને બધાને દીદીએ આ 4 વર્ડ્સ છે તમને ઓલરેડી એક્સપ્લેન કરી દીધા છે ઓકે હવે દીદી તમને સેકન્ડ ટાઈમ રિપીટ કરાવે છે કે જેથી તમને લોકોને બધા વર્ડ્સ છે એ યાદ રહી જાય ઓકે તો સેફટી પછી આવે છે યસ પોલાઇટ વર્ડ્સ એટલે કે નમ્ર શબ્દો ઓકે તો નમ્ર શબ્દોમાં કયા કયા આવે છે યસ એમાં પણ ઘણા બધા શબ્દો આવે છે કે જે વિનંતી દર્શાવતા હોય છે પોલાઇટ વર્ડ્સ એટલે નમ્ર શબ્દ વિનંતી દર્શાવતા હોય છે રાઈટ લાઈક એક્ઝામ્પલ પ્લીઝ થેન્ક યુ સોરી આ બધાય છે એ પોલાઇટ વર્ડ્સ એટલે કે નમ્ર શબ્દ કહેવાય છે ઓકે પછી થર્ડ છે યસ રિસ્પેક્ટ રિસ્પેક્ટ એટલે આદર કરો તમે કોઈને ભી
કઈ પણ કામ માટે બોલાવો છો તો એને રિસ્પેક્ટ આપવી જોઈએ. ઓકે, ફર્સ્ટ છે સેફટી, સેકન્ડ છે પોલાઇટ વર્ડ્સ, થર્ડ છે રિસ્પેક્ટ અને ફોર્થ છે હેલ્પ ટુ અધર પર્સન. એટલે આપણે હંમેશા બીજાને મદદ કરવી જોઈએ, રાઈટ? તો આ બધા વર્ડ્સ એટલે કે આ બધા શબ્દો છે એનો કેમાં સમાવેશ થાય છે? સારી યાદ હતો, બરાબર? જે પણ કાંઈ દીદીએ તમને વર્ડ્સ સમજાવ્યા અત્યારે ચાર વર્ડ્સ, એ બધા સારી આદતોમાં આવે છે. ઓકે, તો આજે એક વાર દીદી રિકેપ કરાવે છે. ફર્સ્ટ છે યસ સેફટી, સેકન્ડ યસ સેકન્ડ વર્ડ. હવે તો બધાને યાદ જ રહી ગયું હશે. ઓકે, દીદીએ તમને 2-3 ટાઈમ્સ રિકેપ કરાવી દીધા છે. તો સેકન્ડ છે પોલાઇટ વર્ડ્સ એટલે કે નમ્ર શબ્દ. થર્ડ છે યસ રિસ્પેક્ટ, તો રિસ્પેક્ટ એટલે આદર કરવો. ઓકે, પછી ફોર્થ એટલે કે લાસ્ટ છે હેલ્પ અધર પર્સન, એટલે આપણે બીજા વ્યક્તિઓને મદદ પણ કરવી જોઈએ, રાઈટ? આ બધા શબ્દો છે એનો સમાવેશ સારી આદતોમાં થાય છે. ઓકે કિડ્સ, આ રીતે આપણે સેશન 1 માં આટલા ટોપિક વિશે માહિતી મેળવી લીધી છે. હાર્ડ વર્ડ્સ, સારી આદતોનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, અને ત્રીજું છે કે સારી આદતોમાં કયા કયા શબ્દનો ઉપયોગ થાય છે. આ ત્રણ ટોપિક છે એ તમે સેશન 1 માં જ શીખી ગયા છો, જેને દીદીએ આજે તમને રીકેપ કરાવ્યા છે, રાઈટ? આજે આવે છે સેશન 2, ચેપ્ટર યસ 2, એમાં આવે છે સેશન 2. તો આજે આપણે જે ડેઈલીની રોજિંદા જીવનની કઈ કઈ ક્રિયાઓ કરીએ છીએ, બરાબર, એમાંથી જે પણ ગુડ હેબિટ્સ છે આપણે ડેઈલી ગુડ હેબિટ્સ જ કરીએ છીએ, એટલે કે આપણે સારી આદત જ કરીએ છીએ, રાઈટ? તો એ દીદી તમને આજે એક્સપ્લેન કરે છે, જે તમારી બુકલેટમાં આપેલું છે, રાઈટ? પહેલા દીદી તમને એક્સપ્લેન કરે છે અને એના ચિત્રો દ્વારા તમને સમજાવે છે કે જેથી તમને ઈઝીલી સમજાઈ જાય છે. ઓકે, તો સૌથી પહેલા તમને દીદી બુકલેટ ઓપન કરવાનું કહે છે કે જ્યારે બી તમે વિડિયો લેક્ચર જોવા બેસો છો ત્યારે તમારે ENVની બુકલેટ લઈને બેસવાનું છે, રાઈટ? તો સૌથી પહેલા ચેપ્ટર 2 ઓપન કરી અને એમાં જોવાનું છે કે દીદીએ 3 ટોપિક સમજાવી દીધા, એના નીચે ન્યૂ સેન્ટેન્સ આપેલા છે વિથ ચિત્ર, બરાબર? ચિત્ર સાથે તમને વાક્યો આપેલા છે, હવે દીદી તમને એ સમજાવે છે. ઓકે, જે બધા જ ચિત્રો અને વાક્યો ગુડ હેબિટ્સના છે, સેના છે? યસ ગુડ હેબિટ્સ એટલે કે સારી આદતોના આપેલા છે. ઓકે, તો એમાંથી પહેલું ચિત્ર સેનું છે? યસ કે ડેઈલી તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે સૌપ્રથમ તમે શું કાર્ય કરો છો? યસ બધા ઉઠી અને સૌથી પહેલા યસ તમારા ટીથને ક્લીન કરો છો, કેમ કે આખી રાત આપણે સૂઈએ તો આપણા જે દાંત છે એમાં જમ્સ આવી જાય છે, રાઈટ? એટલા માટે સૌથી પહેલા ઉઠી અને આપણે ટીથ ક્લીન કરીએ છીએ, રાઈટ? જે પણ ગુડ ચિલ્ડ્રન હોય છે એટલે કે ગુડ હેબિટ્સ જ કરતા હોય છે એ સૌથી પહેલા ઉઠી અને પોતાના દાંતને ઉઠી અને સૂવે ત્યારે વે ટાઈમ એટલે કે 2 ટાઈમ યસ ટૂથબ્રશ ઉપર ટૂથપેસ્ટ લગાવી અને પોતાના દાંતને ક્લીન કરે છે. તો તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો કે જે કિડ્સ છે એ ગુડ ચિલ્ડ્રન છે એ બધા જ પોતાના ટીથને ડેઈલી ક્લીન કરે છે ટૂથબ્રશથી, રાઈટ? તો તમે બી બધા કરો છો ને ટૂથબ્રશથી તમારા ટીથને ક્લીન? યસ બધા કરતા જ હશો. ઓકે, તો આ રીતે આપણે ડેઈલી આપણા દાંત છે ને સાફ કરવા જોઈએ 2 વાર, એકવાર ઉઠીને અને એકવાર સૂતા પહેલા, રાઈટ? તો આ રીતે આપણે આપણા દાંતની કાળજી રાખી કહેવાય, રાઈટ? આ રીતે આપણે આપણા દાંતનું ધ્યાન રાખવું જોઈએ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ એટલે કે બીજું સેન્ટેન્સ આપેલું છે એ જોઈએ. તો બીજું છે યસ, તો બીજું ચિત્ર શેનું આપેલું છે તમે લોકો સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો.
Yes, uniform. તો આપણે કેવો યુનિફોર્મ પહેરવો જોઈએ? તમને બધાને ખ્યાલ છે કે આપણે હંમેશા સ્વચ્છ અને ધોયેલો યુનિફોર્મ પહેરવો જોઈએ, એટલે કે એને વોશ કરી અને પછી પ્રેસ કરેલો અને હંમેશા સ્વચ્છ યુનિફોર્મ પહેરવો જોઈએ, રાઈટ? તો તમે લોકો જ્યારે સ્કૂલે આવતા ત્યારે બધા એકદમ મસ્ત યુનિફોર્મ પહેરીને આવતા, એટલે કે તમારું યુનિફોર્મ હોય છે એકદમ સ્વચ્છ હોય છે, ઓકે ને? સ્વચ્છ રાખવાનું. આ રીતે આપણા બોડીની જેમ કેર કરીએ છીએ એ જ રીતે આપણે જે પહેરીએ છીએ એ પણ એકદમ સ્વચ્છ હોવું જોઈએ, ઓકે? તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ છે યસ નેઇલ. તો આપણા નખ છે એને હંમેશા આપણે શું કરવું જોઈએ? કાપવા જોઈએ, રાઈટ? તો આપણે આપણા નખ છે એને કાપી અને ક્લીન રાખવા જોઈએ, ગંદા કરવા જોઈએ નહીં. જ્યારે તમે લોકો સ્કૂલે આવતા ત્યારે દીદી તમારા નેલ્સ ચેક કરતા, યાદ છે ને બધાને? મંડે દીદી તમારા નેલ્સ ચેક કરતા કે તમારા નેલ્સ કટ કરેલા છે કે નહીં, એ બધાના નેલ્સ છે એ એકદમ સ્વચ્છ છે કે નહીં એ દીદી ચેક કરતા, ઓકે? હવે આપણે નેક્સ્ટ જોઈએ. આ રીતે તમારા બોડી એટલે કે આપણું જે બોડી છે એની કેર કરવી એ પણ એક ગુડ હેબિટ્સ છે, રાઈટ? જેમાં આપણે આપણા બોડીની કેર કરવાની હોય છે એ પણ એક પ્રકારની ગુડ હેબિટ્સ છે. તો નખ કાપવા પછી ટીથને ક્લીન કરવા એ પણ ગુડ હેબિટ છે, અને સ્વચ્છ યુનિફોર્મ પહેરવો એ પણ આપણી ગુડ હેબિટ છે. તો આ રીતે આપણે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ છે યસ કે હંમેશા ડાયા બાળકો છે એ ડાઇનિંગ ટેબલ ઉપર એટલે કે ચેર ઉપર વ્યવસ્થિત બેસી અને મિલ્ક ડ્રિંક કરે છે, એટલે કે શાંતિથી બેસી અને દૂધ પીવે છે અને બ્રેકફાસ્ટ પણ શાંતિથી બેસીને કરે છે, ઓકે? તો તમે બધા ગુડ ચિલ્ડ્રન છો તો મને ખ્યાલ જ છે કે તમે બધા પણ પ્રોપરલી બેસી અને મિલ્ક ડ્રિંક કરતા હશો અને નાસ્તો પણ બેસીને જ કરતા હશો. જેમ તમે સ્કૂલે આવતા ત્યારે દીદી તમને સિટિંગ લાઈન એટલે કે લાઈનમાં બેસાડી અને નાસ્તો કરાવતા, એ જ રીતે તમે ઘરે પણ બેસીને કરતા હશો, રાઈટ? તો તમે લોકો સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો કે ગુડ ચિલ્ડ્રન હોય એ હંમેશા બેસી અને મિલ્ક ડ્રિંક કરે છે અને નાસ્તો પણ બેસીને કરે છે, રાઈટ? તો આ રીતે ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને વ્યવસ્થિત નાસ્તો કરવો એ પણ એક ગુડ હેબિટ્સ છે, ઓકે? તો આ રીતે આપણે બીજી ગુડ હેબિટ જોઈએ. તો નેક્સ્ટ છે યસ તમે લોકો બુકલેટમાંથી પણ જોઈ શકો છો. યસ નેક્સ્ટ એટલે તમારી બુકલેટમાં બાજુના પેજ ઉપર આપેલું છે યસ કે ગુડ ચિલ્ડ્રન હોય છે હંમેશા યસ પોતાના બોડીને પણ એકદમ ક્લીન રાખે છે, એટલે કે તમે ડેઈલી સવારે શું કરો છો? બ્રશ કરીને યસ બાથ લ્યો છો એટલે કે નાહવું, એટલે ડેઈલી આપણે નાહવું જોઈએ જેથી આપણું શરીર છે આપણું બોડી છે એના બધા પાર્ટ્સ એકદમ ક્લીન રહે છે. યસ તમને લોકોને ખ્યાલ જ છે કે આપણે નાહવાથી આપણા બહારના જે ધૂળ છે પછી કઈ જર્મ્સ છે જેમ આપણે આપણા ટીથ ક્લીન કરીએ તો જર્મ્સ છે વહી જાય છે, તો એ જ રીતે આપણા બોડીમાં પણ ક્યાંય બી ધૂળ આવી ગયું હોય છે તો એ બધું નાહવાથી દૂર થાય છે. તો આ રીતે નાહવું એ પણ એક પ્રકારની ગુડ હેબિટ્સ છે, એટલે કે જે ડાયા બાળકો હોય જે ગુડ ચિલ્ડ્રન હોય છે એ હંમેશા એટલે કે ડેઈલી સવારે ઉઠી અને સ્નાન કરે છે. સ્નાન કરે છે એટલે નાહવું, જેને ઇંગ્લિશમાં કહેવાય છે બાથ, રાઈટ? હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ છે યસ હંમેશા ચોખ્ખા રૂમાલ વડે આપણે આપણા નાક અને મોંને સાફ કરવું જોઈએ, એટલે કે આપણા ફેસ અને નોઝ નાકને સાફ રાખવું જોઈએ, રાઈટ? જેમ આપણે હેન્ડ વોશ કરીએ છીએ એમ આપણું આપણે ફેસ પણ વોશ કરી અને પછી એને ચોખ્ખા રૂમાલ વડે ક્લીન કરવું જોઈએ, ઓકે? જેથી આપણને ક્યારે બી કોલ્ડ ફીવર એટલે કે શરદી થઈ હોય છે ત્યારે પણ આપણો જે ચેપ છે એ બીજાને લાગે નહીં. આપણે આપણા નોઝને ક્લીન કરવો જોઈએ અને બીજાનો ચેપ પણ આપણે લાગવો જોઈએ નહીં. આ રીતે આપણે આપણી અને બીજાની પણ
કાળજી કરવી જોઈએ, એટલે કે કેર રાખવી જોઈએ કે આપણો ચેપ પણ કોઈને લાગવો જોઈએ નહીં, રાઈટ? તો આ રીતે ચોખ્ખા રૂમાલ વડે આપણે આપણા મોં અને નાકને સાફ કરવા જોઈએ, ઓકે? તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ છે, યસ, ક્યારે બી તમે લોકો સ્કૂલે અધરવાઇઝ ક્યાંય બહારગામ જાઓ છો તો બસમાં આપણે સ્ટેપ કરીએ ઓલવેઝ લાઇનમાં જ કરવા જોઈએ, ઓકે? પગથિયા જ્યારે ચડીએ છીએ ત્યારે કેવી રીતે લાઇનમાં, ઓકે? ધક્કામુક્કી કરવી જોઈએ નહીં, કેમ કે તમે બધા ગુડ ચિલ્ડ્રન છો, ઓકે? તો બસમાં જતા હોય, ક્યાંય બી આપણે સ્કૂલે બી લાઇનમાં બહાર જતા હોય છીએ ત્યારે ધક્કામુક્કી ન કરે અને ઓલવેઝ લાઇનમાં જવાનું હોય છે, જે એક પ્રકારની ગુડ હેબિટ્સ છે, ઓકે? તો આઈ થિંક બધાને યાદ જ હશે કે જ્યારે બી આપણે કોમ્પ્યુટર લેબમાં જતા, અધરવાઇઝ બહાર નાસ્તો કરવા જતા, તો આપણે કઈ રીતે જતા? યસ, વોક ઇન લાઇન, આપણે લાઇનમાં ચાલીને જતા, રાઈટ? હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ છે કે જ્યારે બી તમે લોકો બહાર જાઓ છો, રાઈટ, તો રોડ ક્રોસ કરો છો, તો એ રોડ ક્યાંથી ક્રોસ કરાય છે? યસ, ઝીબ્રા ક્રોસિંગ થી, રાઈટ? ઝીબ્રા ક્રોસિંગ હોય ત્યાંથી જ આપણે રોડને ક્રોસ કરવો જોઈએ, અને રોડ ક્રોસ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે વેહિકલ્સ આવતા નથી ત્યારે જ આપણે રોડ ક્રોસ કરી અને જવાનું હોય છે, અને શાંતિથી વોક કરીને જવાનું હોય છે. રોડ ઉપર રનિંગ કરવું જોઈએ નહીં, એટલે રોડ ઉપર દોડવું જોઈએ નહીં, ઓકે કિડ્સ? તો આ રીતે આ બધી છે ગુડ હેબિટ્સ છે. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ છે કે જ્યારે બી આપણે નાસ્તો કરીએ છીએ, રાઈટ, તો એનો જે કચરો હોય છે એ આપણે ઓલવેઝ ડસ્ટબિનમાં જ થ્રો કરવો જોઈએ. તમે જ્યારે સ્કૂલે આવતા તો પેન્સિલ સાબણ કરતા, તો એનો કચરો પણ દીદી તમને ડસ્ટબિનમાં થ્રો કરવાનું કહેતા, રાઈટ? યાદ છે ને બધાને? પછી ક્યારે નાસ્તો લાવ્યા હોય તમે લોકો, રાઈટ, તો એમાંથી પણ કંઈ કચરો હોય, કોઈ ફ્રૂટ છે તો એની છાલ હોય, તો એ પણ દીદી તમને ડસ્ટબિનમાં થ્રો કરવાનું કહેતા. તો આ રીતે તમે જ્યારે ક્યારેય બહાર જાઓ છો, અધરવાઇઝ ઘરમાં નાસ્તો કરો છો, તો કાંઈ પણ કચરો થાય છે એ હંમેશા ડસ્ટબિનમાં જ થ્રો કરવાનો હોય છે, ઓકે? તો આ રીતે આ બધી જ ગુડ હેબિટ્સ છે તમે લોકો કરતા જ હશો અને આગળ પણ કરવાની છે. તો હવે આપણે લાસ્ટ જોઈએ કે ક્યાંય બી આપણે લોકો પ્લે કરીએ છીએ, અધરવાઇઝ નાસ્તો કરીએ છીએ, તો એ શેર કરીને કરવો જોઈએ, રાઈટ? ક્યારે બી આપણા ફ્રેન્ડ્સ નથી લાવ્યા હોતા નાસ્તો, રાઈટ? તો આપણે એને આપણો નાસ્તો શેર કરવો જોઈએ. કોઈ બી આપણો ફ્રેન્ડ છે એ નાસ્તો ન લાવ્યા હોય તો આપણે એને શેર કરવો જોઈએ. કંઈ પણ આપણે પ્લે કરતા હોય તો એ ટોયસ પણ એમને શેર કરવા જોઈએ, કે જે એક પ્રકારની ગુડ હેબિટ્સ છે, ઓકે? તો આ રીતે દીદીએ તમને આજે તમારી બુકલેટમાં જે ગુડ હેબિટ્સ આપેલી છે એ દીદીએ તમને સમજાવી દીધી છે. તો તમારે પણ એ બધી જ ગુડ હેબિટ્સ છે એને ફોલો કરવાની છે, અને તમે બધા ફોલો કરતા જ હશો, રાઈટ? કરો છો ને બધા ફોલો? યસ, આ બધી જ વસ્તુ તમને ખ્યાલ છે અને દીદીએ તમને આજે પણ રિપીટ સમજાવી દીધી છે, ઓકે કિડ્સ? આઈ હોપ કે તમે બધા જ આ ગુડ હેબિટ્સ છે એ સમજી જ ગયા હશો અને તમે એને ફોલો પણ કરતા હશો. આપણા ચેપ્ટરનું નેમ જ છે ગુડ હેબિટ્સ, એટલે કે સારી આદતો. તો આજે આપણે ચેપ્ટર 2 ગુડ હેબિટ્સ એટલે કે સારી આદતો એના સેશન 2 ને અહીં કમ્પ્લીટ કરીએ છીએ. તો આજે તમારે હોમવર્કમાં એ બધી જ ગુડ હેબિટ્સ છે એને એકવાર રીડ કરવાની છે, ઓકે? અને દીદી જે તમને CW બુકની PDF મોકલે છે એને વ્યવસ્થિત સારા અક્ષરે તમારી CW બુકમાં લખવાનું છે, ઓકે? તો હવે આજે આપણે આ વિડિયો લેક્ચર અહીં કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને ગુડ હેબિટ્સનો આજે જે દીદીએ ટોપિક સમજાવેલો છે એ સમજાય જ ગયો હશે, ઓકે કિડ્સ? તો બધાએ ગુડ હેબિટ્સને રીડ પણ કરવાની છે અને તમારે એને ફોલો પણ કરવાની છે, ઓકે કિડ્સ? હવે આજે આપણે વિડિયો લેક્ચર અહીં